છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષા વારંવાર વિવાદમાં આવે છે. પેપર ફૂટવાથી લઈ ચોરી કરવા સુધીની ઘટનાઓને પરીક્ષાઓ રદ થતી રહી છે. ત્યારે આજે 9 એપ્રિલ રવિવારના રોજ જુનિયર ક્લાર્કની ભરતીની લેખિત પરીક્ષા સમગ્ર ગુજરાતમાં યોજાય છે. મહત્વની વાત એ છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ બે વખત પેપર ફૂટવાની ઘટનાને લઈ રદ કરી દેવાઈ હતી, ત્યારે હવે વિદ્યાર્થીઓની સાથે સરકાર પણ આ પરીક્ષામાં પરીક્ષા થઈ રહી છે. સરકાર દ્વારા વખતે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ ન થાય તેને લઈ ખાસ સુરક્ષા પર ધ્યાન અપાયું. સુરતના તમામ 187 સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયું છે. સુરતમાં સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. તમામ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ તેમજ વાહનો ઊભા રાખવા, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતી વખતે ફક્ત બોલપેન અને પેડ લઈ જવાની છૂટ અપાઈ હતી. વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીઓને બૂટ કપડાં ચેક કર્યા બાદ પ્રવેશ અપાયો હતો. પેપર ઇઝી હતું, સારું ગયું છે. કેટલી મહેનત કરી હતી? મહેનત તો 6 મહિનાની મહેનત હતી, પણ વચ્ચે પેપર ફૂટી ગયું હતું. હવે સારું પેપર છે, પાસ થઈ જવા છે. કઈ પ્રકારનું પેપર ખાસ કરીને? પેપર બધા પ્રકારનું હતું, મેથ્સ સાયન્સ ને બધું મિક્સમાં હતું. સામાજિક બધું જનરલ નોલેજનું ઘણું હતું, બધું પેપર ઇઝી હતું. રોહન પટેલ. રોહન, કઈ પ્રકારની પરીક્ષા હતી અને કેવી રીતે? જુનિયર ક્લાર્કની હતી. સારું હતું પેપર, પણ લેન્ધી હતું, થોડું ટાઈમ ઓછો પડ્યો. બહુ લાંબા સમય બાદ આ પરીક્ષા લેવામાં આવી હતી. કંઈ નહીં, બરાબર. શું લાગે છે તમને, કેવું રહ્યું પેપર? પેપર સારું હતું. નામ? પ્રજાપતિ મૃગાંક. જી, આજે કઈ પ્રકારની પરીક્ષા હતી ને કેવું રહ્યું? પરીક્ષા ઘણી સારી હતી. પેપર થોડું સરળ હતું, પણ લેન્ધી હતું. કેવું ગયું પેપર? પેપર સારું હતું અને થોડું લેન્ધી હતું, એટલે થોડું લાંબા સમય બાદ પેપર આપવા આવ્યા છે તો થોડી પ્રેક્ટિસ છૂટી ગઈ છે, તો પ્રેક્ટિસની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.